આજનો આપણો જે વિષય છે એ છે અનેકાન શ્યાદવાદ. આપણે ઘણા બધા ટોપિક છે, આમાં શોર્ટમાં આપણે આ વિષયને સમજશું. ઓમ જય જય નમોસ્તુ નમોસ્તુ નમો અનંતાણ નમો સિદ્ધાણ નમો આર્યાણ નમો વજ્રાયાણ નમો લોયે સર્વ સાહુણ મોક્ષ માર્ગસ્ય નિતારમ ગીતારમ કર્મ વૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ ગુણલબ્ધે વંદે તદ ગુણલબ્ધે. આની નોટ બનાવજો તમે લોકો, એક ડાયરી અને પેન બરાબર સાથે રાખો. પાછું અનાઉન્સ કરું છું કે લાસ્ટ ડે ચોથા દિવસે આપણે રાતના એક ક્વિઝ રમવાની છે. તો આ બધા ટોપિક્સમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. અને જે આજનો વિષય છે એ થોડોક સૂક્ષ્મ છે, એ ગંભીર વિષય છે, મહત્વપૂર્ણ વિષય છે. એટલે આમાં તો તમે સાચે નોટ્સ બનાવજો, લખજો, તો જ તમને ખ્યાલ આવશે. ને તો આ વિષય થોડો ટફ છે, ખ્યાલ નહીં આવે. સૌથી પહેલાં તો આ જૈન દર્શનનો એક અભેદ કિલ્લો છે, બહુ મહત્વપૂર્ણ વિષય છે. જેમ જૈન દર્શનને આપણે એક શબ્દમાં વર્ણન કરીએ છીએ તો આપણે કંઈ કહીએ છીએ ને કે અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મ કેવું છે? અહિંસામય છે. એમ આ જૈન ધર્મનો એક જબરદસ્ત બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે અને જેનું નામ છે અનેકાંત શ્યાદવાદ. અનેકાંત શ્યાદવાદ ઉપર હેડિંગ આપી દો તમે, અનેકાંત શ્યાદવાદ. સૌથી પહેલા તો અનેકાંત વસ્તુ કેવી છે? વસ્તુ અનેકાંતમય છે. વસ્તુ કેવી છે? અનેકાંતમય છે. એના આપણે અર્થ હજી સમજશું પહેલા. અને પહેલા તો તમે એમ સમજો કે દરેક વસ્તુ અનેકાંતમય છે અને એ અનેકાંત વસ્તુને સમજાવવા વાળી શૈલીને શ્યાદવાદ કહેવાય છે. ફરી બોલું છું, દરેક વસ્તુ અનેકાંતમય છે. દરેક વસ્તુ કેવી છે? અનેકાંતમય છે. અનંત ગુણાત્મક, અનંત ધર્માત્મક છે અને એને સમજાવવા વાળી જે શૈલી છે એને એને શ્યાદવાદ કહેવાય છે. હું બે ટાઈમ રિપીટ કરું છું કે તમે લખી શકો, બરાબર? ક્લિયર? પાછું કહું છું, વિષય થોડોક સૂક્ષ્મ અને ગંભીર છે. હવે અહીંયા એમ કહે છે કે વસ્તુમાં અનંત શક્તિઓ છે. વસ્તુમાં કેટલી શક્તિઓ છે? અનંત. એમાંથી કેટલીક શક્તિઓ ધર્મરૂપ છે અને કેટલીક શક્તિઓ ગુણરૂપ છે. ફરી કહું છું, કેટલીક શક્તિઓ અનંત શક્તિઓ છે તો એમાંથી કેટલીક શક્તિઓ ગુણરૂપ છે, કેટલીક શક્તિઓ ધર્મરૂપ છે. તો તમે કહેશો કે ગુણ અને ધર્મમાં અંતર શું? પ્રશ્ન થાય ને કે ગુણ અને ધર્મમાં અંતર શું? તો પછી તો કે છે, અંતર છે. શું અંતર છે? એક અંતર તો તમે એ લખો કે ધર્મ સાપેક્ષ હોય અને ગુણ નિરપેક્ષ હોય. ધર્મ કેવા હોય અને ગુણ કેવા હોય? નિરપેક્ષ હોય. ગુણ કેવા હોય? નિરપેક્ષ. અને ધર્મ કેવા હોય? સાપેક્ષ હોય. બરાબર. બીજો પોઈન્ટ લખો કે ગુણોમાં સામે વિરુદ્ધ સામે ગુણ ન હોય, વિરુદ્ધ ગુણ ન હોય, પણ ધર્મમાં શું હોય? બરાબર. ધર્મ એમ લખજો, ધર્મ યુગલોમાં રહે અને ગુણ યુગલોમાં ન રહે, સિંગલ સિંગલ રહે. ધર્મ કેવા હોય? યુગલોમાં. અને ગુણ કેવા હોય? સિંગલ હોય, યુગલ ના હોય, સિંગલ હોય. ખ્યાલ છે? ત્રીજો પોઈન્ટ, ગુણોની પર્યાય હોય, ધર્મની પર્યાય ના હોય. શું કીધું? ગુણોની પર્યાય હોય, ધર્મની પર્યાય ના હોય. અને ચોથો પોઈન્ટ, એક્ઝામ્પલ લખો,
ધર્મ એટલે કયા? તો કે નિત્ય, અનિત્ય, એક, અનેક, તત, અતત, સત, અસત, અસ્તિ, નાસ્તિ, એક, અનેક, ભેદ, અભેદ, આ બધા શું છે? આ બધા શું છે? તો કે આ ધર્મો છે. ધર્મો એક્ઝામ્પલ લખાયા બધા હે? અને અનેક ગુણમાં એક્ઝામ્પલ કયો? તો ભાઈ જીવના ગુણ કયો? તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. ચાર પોઈન્ટ કીધા, ડિફરન્સના ચાર પોઈન્ટ. પહેલો પોઈન્ટ એક કીધો કે ગુણ નિરપેક્ષ હોય અને ધર્મ આંટી સાપેક્ષ. બીજો પોઈન્ટ કીધો કે ધર્મ યુગલોમાં હોય અને ગુણો યુગલોમાં ના હોય, સિંગલ સિંગલ હોય. ત્રીજો પોઈન્ટ કીધો ધર્મની પર્યાય ન હોય પણ ગુણની પર્યાય હોય. અને ચોથો પોઈન્ટ એક્ઝામ્પલનો કીધો. શું કીધું એક્ઝામ્પલનો? કે ધર્મ એટલે કયા? એક, અનેક, આદિ જે બધા છે બધા ધર્મો છે. અને ગુણ કહીએ તો, ગુણ કહીએ તો જ્ઞાન, દર્શન, આદિ એ બધા શું છે? ગુણ છે. બરાબર. શોર્ટમાં પહેલા તો તમે સમજો કે જે અસ્થિ નાસ્તિ ધર્મ છે ને, અસ્થિ નાસ્તિ, અસ્થિ ધર્મ એટલે મારી મારા મારી પોતાથી અસ્થિ છે અને પરથી અને અસ્થિ ધર્મના કારણે, અસ્થિ ધર્મના કારણે હું મારા સ્વચતુષ્ટયમાંથી ક્યારેય નીકળતો નથી. બરાબર. હું મારા સ્વચતુષ્ટય રૂપે છું. અને નાસ્તિ ધર્મના કારણે પરચતુષ્ટયનો મારામાં પ્રવેશ નથી. ફરી ફરી એકદમ શોર્ટમાં, અસ્થિ ધર્મના કારણે હા હું મારા સ્વચતુષ્ટય રૂપે બિરાજમાન છું હે ને, હું મારા સ્વચતુષ્ટયમાંથી ક્યારે બહાર આવતો નથી. અને નાસ્તિ ધર્મ એટલે બહારનું અંદર આવતું નથી. બીજી રીતે કહો તો ભાઈ પરનો મારામાં પ્રવેશ નથી હે ને. અને અસ્થિ ધર્મના કારણે હું મારામાંથી ક્યારે બહાર જતો નથી. ઈઝી, એકદમ એકદમ ઈઝી. બીજો જોડો લખો નિત્ય. નિત્ય, નિત્યતાના કારણે હું શાશ્વત છું. નિત્યતાના કારણે હું શાશ્વત છું, ટક્યું છું, હંમેશા રહું છું. અને અનિત્યતાના કારણે, વર્ષાંતિ, અનિત્યતાના કારણે હું મારામાં હંમેશા પરિણમન થાય છે, બદલાવ થાય છે અને બદલાવ થાય છે. કાલે વાત કરી હતી ને કે પરિણમન પણ ઇમ્પોર્ટન્ટ છે. શીતળાની, શિલ્પાની, પરિણમન પણ ઇમ્પોર્ટન્ટ છે અને ટકવું અંશ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો પરિણમન અંશ જ ના હોત તો દુઃખનો ક્યારે અભાવ થઈને સુખની પ્રાપ્તિ નહીં થાય. અને ટકવાવાળો અંશ જ નહીં હોય તો વસ્તુ કેવી થઈ જશે? બધી બધી અનિત્ય, ક્ષણિક હે. વસ્તુ હંમેશા રહેશે જ નહીં, વસ્તુનો જ અભાવ થઈ જશે. વસ્તુનો અભાવ. નિત્ય અનિત્ય સમજાયું? તત્તત લખો ત્રીજો જોડો. તત્તત, હું મારા ગુણોથી તત્રૂપ છું અને પરથી અતત્રૂપ છું. બરાબર. તત્રૂપ, તત એટલે તે મય, તન્મય. હું કોનાથી તન્મય છું? મારા ગુણોથી તન્મય છું અને પરથી અતત જ છું. રાગથી, શરીરથી, વદ્રવ્યથી, સંયોગથી હું કેવો છું? અતત છું. અને હું મારા ગુણોથી તત્ સ્વરૂપ છું. હેલો, તત અતત હે. હવે એક અનેક, એક અનેક, હું દ્રવ્ય સ્વભાવથી હું એક છું અને ગુણોની અપેક્ષાથી હું અનેક છું. ફરી ફરી, દ્રવ્ય સ્વભાવથી હું એક છું અને ગુણની અપેક્ષાથી હું અનેક છું. કયા કેટલા થયા જોડા? ચાર થયા ને. અને એક લખો સત અને અસત. સત અને અસત, હું મારા દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ છું અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત સ્વરૂપ છું. કેવો છું? પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસતરૂપ છું અને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સતરૂપ છું. ફરી એકવાર બોલું છું, પહેલા જ બે જોડા જોયા કયા? અસ્થિ નાસ્તિ, પછી જોયા નિત્ય અનિત્ય, પછી જોયા તત અતત, પછી જોયું એક અનેક, અને છેલ્લું શું જોયું? સત અને અસત. સત અને અસત હે. હવે તમે હવે લખો તમે
અનેકાંત નો પેલા અર્થ લખો. અનેકાંત એટલે શું? વસ્તુ અનેકાંતમય કહીએ છે, વસ્તુ અનેકાંતમય છે. તો પેલા અનેકાંત નો અર્થ લખો. અનેક પ્લસ અંત, સંધિ છોડો, અનેક પ્લસ અંત, અનેક પ્લસ અંત. હવે અનેક એટલે અનેક નો અર્થ લખો. અનેક એટલે નીચે એરો કરીને લખજો, એક થી વધારે, એક થી અધિક. એક થી અધિક તેને અનેક કહેવાય. એટલે એક થી અધિક બે પણ હોઈ શકે અને એક થી અધિક અનંત પણ હોઈ શકે. ક્લિયર? ફરી, એક થી અધિક અને અનંત પણ હોઈ શકે, હા ને? એટલે અનેક નો અર્થ કેટલા થયો? બે રીતે થયો, બે અને યા તો અનંત. અને અનેક, અનેક પ્લસ અંત, અંત. જ્યારે આપણે અનેક નો અર્થ બે કરશું ને, બે બે, તો અંત નો અર્થ થશે ધર્મ. અંત નો અર્થ શું થશે? એટલે અંત નો જે અર્થ છે ને, અંત નો જે અર્થ છે એ અનેક ઉપર આધારિત છે. જ્યારે આપણે અનેક નો અર્થ બે કરશું ત્યારે અંત નો અર્થ થશે ધર્મ, ધર્મ. બરાબર? જ્યારે અનેક નો અર્થ અનંત કરશું, અનંત, તો ધર્મ નો અર્થ થશે ગુણો. ધર્મ નો અર્થ થશે ગુણો. ન ખ્યાલ આવ્યો? ફરી કહું છું, એક નો, અનેક નો અર્થ જ્યારે બે કરશું, બે, એ પહેલા તો કહી દીધું એક થી અધિક એને અનેક કહેવાય. તો એક થી અધિક બે પણ હોય ને, એક થી અધિક અનંત. જ્યારે બે કરશું, બે અર્થ, બે બે કરશું અર્થ અનેક નો, તો પછી અંત નો અર્થ શું થશે? ધર્મ. અને જ્યારે અનેક નો અર્થ અનંત કરશું તો ધર્મ નો અર્થ, અંત નો અર્થ શું થશે? ગુણ. એટલે આપણી પાસે હવે બે પરિભાષા અનેકાંતની થશે. બે પરિભાષા, એક પરિભાષા તો એ થશે, એક પરિભાષા તો એ થશે કે પરસ્પર, પરસ્પર બે વિરોધી, બે વિરોધી શક્તિઓનું, બે પરસ્પર, પરસ્પર વિરોધ પ્રતીત થવા વાળી, એમ લખજો, વિરોધ પ્રતીત થવા વાળી, વિરોધ પ્રતીત થવા વાળી શક્તિઓનું, બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું. શું કીધું? ફરી એકવાર પરિભાષા બોલું છું. શું લખી તમે પરિભાષા? પરસ્પર વિરોધ પ્રતીત થવા વાળી, વિરોધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું. પરસ્પર વિરોધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું, એનું નામ અનેકાંત છે. એનું નામ શું છે? આંટી કેટલાંટી? અનેકાંત છે. શીતળાંટી, ખ્યાલ આવ્યું? એનું નામ શું છે? અનેકાંત છે. અને અહીંયા આવ્યું કે બે પરસ્પર વિરોધ પ્રતીત થવા વાળી બે ધર્મો, બે ધર્મો વિરોધ પ્રતીત થવા વાળા. પ્રતીત એટલે, પ્રતીત એટલે વિરોધ જેવા લાગે છે, વિરોધ છે નહીં. કારણ કે જો વિરોધ હોય ને, વિરોધ હોય તો બે એકસાથે રહી જ ના શકે. ખ્યાલ આવે તમને લોકોને? જો વિરોધ હોય, એકચ્યુઅલી વિરોધ હોય, તો પછી એ બે સાથે ના રહી શકે. અને વિરોધ જેવા, વિરોધ જેવા લાગે છે. જેમ કે તમે પછી લખજો કે કે વસ્તુમાં, વસ્તુમાં બે વિરોધ, એકચ્યુઅલી જે વિરોધ ધર્મ છે ને એ ના રહી શકે, પણ વિરોધ પ્રતીત થવા વાળા ધર્મો રહી શકે. એટલે વસ્તુના અનુરૂપ ધર્મો રહી શકે, વસ્તુમાં બધા ધર્મો ના રહી શકે. ખ્યાલ આવે? ફરી તમે કીધું, અચ્છા વસ્તુમાં બધા જ ધર્મો રહે છે. તો અગર એમ, એમ જો કહેશું વસ્તુમાં બધા જ ધર્મો રહે, તો પછી ચેતનપણું પણ આત્માનો ધર્મ છે ને, પછી અચેતનપણો પણ ધર્મ છે ને, તો પછી ચેતન અને અચેતન બંને રહે છે આત્મામાં? બંને રહે છે. અચ્છા ભવ્ય અને અભવ્ય બંને રહી શકે? અચ્છા ચેતન અને જડ બંને રહી શકે? ના રહી શકે. તો કયા ધર્મ વસ્તુમાં રહી શકે? જે વસ્તુના અનુરૂપ હોય ને, વસ્તુ જેવા હોય એ જ ધર્મ વસ્તુમાં રહી શકે. બધા ધર્મો ના રહી શકે. જેમ કે ચેતનપણું ને અચેતનપણું એક જ વસ્તુમાં ના રહી શકે, છે બે વિરોધ. અને પણ એ બંને એવા વિરોધ, એવા વિરોધ ધર્મ વસ્તુમાં ના રહી શકે. કેવા રહી શકે? વસ્તુના અનુરૂપ ધર્મ છે એ વસ્તુમાં રહી શકે, વસ્તુના અનુરૂપ ધર્મ રહી શકે. ચાલે છે?
વસ્તુમાં નિત્ય ના નિત્ય બંને સાથે રહી શકે, કારણ કે એકચ્યુઅલી બંનેમાં વિરોધ નથી. સ્વરૂપ વિરોધ છે, સ્વભાવ વિરોધ છે, પણ સાથે રહેવામાં વિરોધ. એટલે ત્યાં શબ્દ વાપરો પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા. પ્રતીત એટલે વિરોધ જેવા લાગે છે પણ છે નહીં, ખરેખર છે નહીં. જો ખરેખર હોય તો એક સાથે બંને રહી શકે નહીં. એકવાર પરિભાષા બોલશું સાથે, શું કીધું? પરસ્પર વિરોધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એનું નામ અનેકાંત છે. એક પરિભાષા થઈ, એક પરિભાષા. બીજી પરિભાષા, હવે જયારે આપણે અનેક નો અર્થ અનંત કર્યો અને ત્યારે આપણે અંત નો અર્થ ગુણ કર્યો, હવે બીજી પરિભાષા શું થશે? અનંત ગુણાત્મક વસ્તુને અનેકાંત કહેવાય છે. અનંત ગુણાત્મક વસ્તુને શું કહેવાય છે? અનેકાંત કહેવાય છે. ક્લિયર? એટલે આપણી પાસે બે પરિભાષા થઈ ગઈ અનેકાંતની. કઈ બે પરિભાષા? એક ધર્મથી રિલેટેડ અને એક ગુણથી રિલેટેડ. ક્લિયર? પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એનું નામ અનેકાંત, અને અનંત ગુણાત્મક વસ્તુને પણ અનેકાંત કહેવાય છે. ક્લિયર? અનેકાંત નો અર્થ થઈ ગયો. અને હવે અહીંયા શ્યાદવાદ, શ્યાદવાદ નો અર્થ લખો. શ્યાદવાદ એટલે શ્યાદ પ્લસ વાદ, શ્યાદ પ્લસ વાદ. શ્યાદ એટલે કોઈ અપેક્ષા. શ્યાદ એટલે કથંચિત, કથંચિત કહો, કોઈ અપેક્ષા કહો, શ્યાદ કહો, બધું એક જ છે. ક્લિયર? ફરી કહું છું, શ્યાદ કહો, અપેક્ષા કહો, કોઈ અપેક્ષા કહો, કથંચિત કહો, અને એ એક જ. અને વાદ એટલે, વાદ એટલે કથન કરવું. વાદ એટલે શું? કથન. કોઈ અપેક્ષાથી કથન કરવું એનું નામ શ્યાદવાદ છે. કોઈ અપેક્ષાથી કથન કરવું એનું નામ શું છે? શ્યાદવાદ છે. આટલું ક્લિયર થયું? આપણે અનેકાંત નો અર્થ જોયો અને શ્યાદવાદ નો અર્થ. હવે તમે લખજો, શ્યાદવાદ એ વાણીનો ધર્મ છે. એટલે શ્યાદવાદ નો પ્રયોગ ક્યાં થાય છે? વાણીમાં થાય છે. વાણીમાં વસ્તુ શ્યાદવાદમાં નથી, વસ્તુને કથન કરવાની પદ્ધતિને શ્યાદવાદ કહેવાય છે. એટલે શ્યાદવાદ કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. હવે કોઈ અપેક્ષાથી કહેવું, અને અનેકાંતમય શું છે? વસ્તુ અનેકાંતમય છે. વસ્તુ કેવી છે? અનેકાંતમય છે. અને અનેકાંતને સમજાવવા વાળી જે કથન પદ્ધતિ છે એ પદ્ધતિને શું કહેવાય છે? તો કે પદ્ધતિને શ્યાદવાદ. હવે એક રિલેશન લખો, અનેકાંત અને શ્યાદવાદ વચ્ચે દ્યોત્ય દ્યોતક સંબંધ છે. શું સંબંધ કીધો? દ્યોત્ય દ્યોતક સંબંધ, દ્યોત્ય દ્યોતક સંબંધ. એટલે શું? તો લખજો, દ્યોત્ય, દ્યોત્ય એટલે શું? દ્યોત્ય એટલે એ વસ્તુ જે અનેકાંત છે ને, એને દ્યોત્ય કીધું. દ્યોત્ય કોને કીધું? અનેકાંત, અનેકાંત જે પ્રકાશવા યોગ્ય છે, પ્રકાશવા યોગ્ય. અને જે શ્યાદવાદ છે ને, એ દ્યોતક છે, પ્રકાશ કરવા વાળી. ક ક ક એટલે કરવા વાળી. કરવા વાળું કોણ? શ્યાદવાદ. પ્રકાશિત કરવા વાળું છે શ્યાદવાદ. અને કોને પ્રકાશિત કરે છે શ્યાદવાદ? અનેકાંતને. એટલે અનેકાંત થઈ ગયું દ્યોત્ય, અને શ્યાદવાદ થઈ ગયું દ્યોતક. એટલે અનેકાંત અને શ્યાદવાદ વચ્ચે કયો સંબંધ છે? દ્યોત્ય દ્યોતક સંબંધ છે. ક્લિયર? દ્યોત્ય દ્યોતક સંબંધ છે. હવે અનેકાંત નો જે શ્યાદવાદ નો પ્રયોગ છે ને, એ ધર્મો માટે કરવામાં આવે છે, ગુણો માટે નહીં. શું કીધું? શ્યાદવાદ નો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? ધર્મો માટે, ગુણો માટે નહીં. કેમ? કારણ કે ગુણોમાં કોઈ સામે વિરોધ નથી ને, કોઈ વિરોધી નથી. ધર્મોમાં તો શું છે? વિરોધી છે. ખ્યાલ આવે ને? વિરોધી છે. તો વિરોધીને સમજાવવા માટે કોનો પ્રયોગ કરવામાં આવે છે? શ્યાદવાદ. શ્યાદવાદનો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? ધર્મો માટે. કોના માટે નહીં? ગુણો માટે.
કારણ કે ગુણોમાં તો કઈ જરૂર જ નથી. કોઈને એમ શંકા થાય કે ભાઈ કોઈ એમ કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ કોઈ એમ કોઈને કહીએ કે ભાઈ આત્મા નિત્ય છે, અનિત્ય છે, હને નિત્ય પણ છે, અનિત્ય પણ છે, તો પછી ત્યાં કન્ફ્યુઝન થઈ જાય કે તમે એ જ વસ્તુને નિત્ય પણ કહો છો ને એ જ વસ્તુને અનિત્ય પણ કહો છો. આ કઈ નથી સમજાતું, બેવ તો પોસિબલ ન હોઈ શકે. યા તો વસ્તુ નિત્ય હોય ને યા તો વસ્તુ અનિત્ય હોય. અને તો એટલે ધર્મોને સમજાવવા માટે કોનો પ્રયોગ કરવામાં આવે છે? યાદવાદ. બીકોઝ કન્ફ્યુઝન ક્યાં થાય છે? ધર્મોમાં થાય છે, ગુણોમાં. કારણ કે ગુણોમાં કોઈ સામે વિરોધી નથી, ધર્મોમાં વિરોધી હોય છે. એટલે યાદવાદનો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? ધર્મો માટે, ગુણો માટે નહીં. ક્લિયર? હવે આપણે જ્યારે એક ધર્મને મુખ્ય કરીને કહીએ છે, હે, જો પેલા એમ કીધું ને કે યાદવાદ કોનો ધર્મ છે? વાણીનો, વાણીનો પીરો. હવે આ કેમ યાદવાદનો પ્રયોગ કેમ કરવામાં આવે છે? કેમ કરવામાં આવે છે? કારણ કે વસ્તુમાં ધર્મો કેટલા છે? અનંત. હવે આપણે અનંત ધર્મોને એક સાથે કહી શકીએ છે? એક સાથે નહીં કહી શકીએ. કેમ એક સાથે નહીં કહી શકીએ? કારણ કે શબ્દ સીમિત છે. શું કીધું? ફરી શબ્દ સીમિત છે અને ધર્મો અનંત છે. ધર્મો કેટલા છે? અનંત. અને શબ્દ કેટલા છે? સીમિત છે. ક્લિયર? એટલે યાદવાદનો પ્રયોગ કરવામાં આવે છે. ધર્મો કેટલા? અનંત. અને વાણીના શબ્દ કેટલા છે? સીમિત છે. આપણે બધા ધર્મોને એક સાથે કહી શકશું? ન કહી શકીએ. અને એટલે આપણે એકને મુખ્ય કરીને કહીએ છીએ. અને જ્યારે આપણે એકને મુખ્ય કરીએ છીએ તો બીજા ધર્મને શું કરીએ છીએ? ગૌણ કરીએ છીએ. ગૌણ કરીએ છીએ ને. જ્યારે આપણે કહીએ છીએ કે આપણે જ્યારે એમ ખાલી માત્ર કહીએ કે વસ્તુ નિત્ય છે, વસ્તુ નિત્ય છે, તો કોઈ શું સમજશે? શું સમજશે? કે વસ્તુ સર્વથા નિત્ય છે. એમ સમજશે ને? આપણે જ્યારે કોઈને કઈ ખબર જ નથી વસ્તુ સંબંધી, તો આપણે એમ કહીએ છીએ વસ્તુ નિત્ય છે, તો એ શું સમજી લેશે? વસ્તુ સર્વથા નિત્ય છે. અને તો એની માટે એ હવે શું શેનો પ્રયોગ કરવો પડશે? યાદવાદનો. યાદવાદનો. અને હવે જયારે એમ, કારણ કે વસ્તુ નિત્ય છે જયારે એમ કીધું તો એ મિથ્યા એકાંત થઈ ગયું. એ શું થઈ ગયું? મિથ્યા એકાંત. પણ જયારે એમ કહીએ કે ભાઈ વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે, તો દેટ મીન્સ કે કોઈ એમ સમજે છે કે બરાબર આ એક અપેક્ષાથી નિત્ય છે, તો દેર ઇઝ સમ કોઈ અધર અપેક્ષા પણ છે, કે જે અપેક્ષાથી વસ્તુ કઈક બીજી પણ છે. અલાવે છે, એનું નામ થશે સમ્યક એકાંત. એનું નામ શું થશે? સમ્યક. વસ્તુ નિત્ય છે એમ કહેશું તો 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 મિથ્યા એકાંત થઈ જશે. પણ વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે જ્યારે એમ કીધું તો એ શું થઈ જશે? સમ્યક એકાંત થઈ જશે. અને મુખ્ય અને ગૌણ, મુખ્ય અને ગૌણ, મુખ્ય અને ગૌણ શેમાં થાય? વાણીમાં. મુખ્ય અને ગૌણ વસ્તુના ધર્મોમાં નથી. વસ્તુના ધર્મોમાં કોઈ મુખ્ય ધર્મ ને ગૌણ ધર્મ છે? વસ્તુમાં ધર્મ તો બધા જશો આંટી કેવી રીતે બધા છે? બધા પૂરી હેસિયતથી બિરાજમાન છે. જેટલો ઇમ્પોર્ટન્ટ જ્ઞાન ગુણ છે, જેટલું મુખ્યતા જ્ઞાન ગુણની છે, એટલી જ મુખ્યતા બીજા ગુણની છે કે નહીં? પણ તો મુખ્ય ગૌણ કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. મુખ્ય ગૌણ કથનમાં કરવામાં આવે છે અને વક્તાના અભિપ્રાય અનુસાર મુખ્ય અને ગૌણ થાય છે. વક્તાના ઈચ્છા અનુસાર મુખ્ય અને ગૌણ થાય છે. જ્યારે આપણે નિત્યને મુખ્ય કરીએ તો એ સમયે અનિત્ય ગૌણ છે. જ્યારે અનિત્યને મુખ્ય કરીએ ત્યારે નિત્ય ગૌણ છે. જ્યારે દ્રવ્ય મુખ્ય થઈ જાય તો પર્યાય ગૌણ છે, અને ક્યારેક પર્યાય મુખ્ય થાય તો દ્રવ્ય ગૌણ છે. અને અગર આપણે યાદવાદનો પ્રયોગ નહીં કરીએ ને, યાદવાદનો પ્રયોગ નહીં કરીએ તો આપણે બીજા ધર્મનો અભાવ માનવો પડશે. શું માનવો પડશે? અભાવ માનવો પડશે. યાદવાદના કારણે એક મુખ્ય થાય છે ને બીજું ગૌણ થાય છે. આટલું ક્લિયર થયું તમને? યાદવાદ એ વાણીનો ધર્મ છે, અને વાણીમાં શું થાય છે? મુખ્ય અને ધર્મોમાં, વસ્તુના ધર્મમાં મુખ્ય અને ગૌણ. કારણ કે ધર્મો તો બધા પૂરી હેસિયતથી શું છે?
બિરાજમાન છે. આપણે એક વાત કરી હતી ને કે વસ્તુમાં જે ધર્મો છે કેવા છે? સાપેક્ષ. અને જે ગુણો છે કેવા છે? ગુણો છે એ નિરપેક્ષ છે. ગુણો છે એ નિરપેક્ષ છે. હને હવે અહીંયા કીધું હતું ને કે ભાઈ બધા ધર્મો એક સાથે કહી શકાતા નથી, એટલે શ્યાદવાદનો શું કરવામાં આવે છે? શ્યાદવાદનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે એક એક ધર્મને મુખ્ય કરીને આપણે વસ્તુને સમજીએ છીએ. અને ક્યારેક નિત્યને મુખ્ય કર્યો તો અનિત્ય શું થઈ ગયો? અનિત્ય શું થઈ ગયું? ગૌણ થઈ ગયો. ખ્યાલ આટલું ક્લિયર થયું? અને હવે આપણે આગળ જઈએ તો જેમ કે અહીંયા કીધું ને આપણે કે દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ નિત્ય છે. દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ શું છે? નિત્ય છે. એક એક આવે છે કે ભાઈ આવે છે ને કે ભાઈ દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ. શું કીધું? એક વાક્ય ક્યારેક સાંભળ્યું છે એવું? દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ. અને દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે. બે 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 વાક્યમાં દ્રવ્ય દ્રષ્ટિ શબ્દાય. દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે. તો બેઉ બેઉ બેઉમાં જે દ્રવ્ય દ્રષ્ટિ દ્રષ્ટિ જે શબ્દ આવ્યો તે દ્રષ્ટિમાં કોઈ અંતર છે? દ્રષ્ટિ શબ્દના અર્થમાં કોઈ અંતર છે? કે અંતર છે. દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ જે આવ્યું ને એમાં દ્રષ્ટિ શબ્દ છે. એ દ્રષ્ટિ શબ્દ એટલે કે ત્યાં શ્રદ્ધાની વાત છે. કોની વાત છે? શ્રદ્ધાની વાત છે. અને દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે. જ્યારે એમ કહીએ ત્યાં દ્રષ્ટિનો અર્થ અપેક્ષા છે. ખ્યાલ આવ્યું તમને? ફરી કહું છું, ફરી શું કીધું આંટી? દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે. એક વાક્ય તો એ તમે લખી નાખો, દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે. અને બીજું એક વાક્ય તમે લખી નાખો, દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ. હવે બેઉ મારો પ્રશ્ન એ છે કે દ્રષ્ટિમાં અંતર છે? દ્રષ્ટિમાં દ્રષ્ટિ શબ્દના અર્થમાં અંતર છે? તો અંતર છે. જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ કીધું તો ત્યાં દ્રષ્ટિ શબ્દનો અર્થ છે અહંકાર, શ્રદ્ધા, અભિપ્રાય, રુચિ. હને દ્રષ્ટિ શબ્દનો અર્થ એ છે. અને અહીંયા જે એમ કીધું કે દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે તો ત્યાં દ્રષ્ટિનો અર્થ છે અપેક્ષા. દ્રષ્ટિનો અર્થ શું છે? અપેક્ષા. એટલે કોઈ અપેક્ષાથી વસ્તુ કેવી છે? નિત્ય છે. ત્યારે બેઉ બેઉના અર્થમાં શું છે? અંતર છે. બેઉના અર્થમાં અંતર છે. દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ, એમાં દ્રષ્ટિનો અર્થ શું કર્યો પ્રવીણ આંટી? શું કર્યો? હા, બહુ સરસ. હને અને જેમ કીધું કે દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે ત્યાં શું થયો દ્રષ્ટિનો અર્થ? દ્રષ્ટિ એટલે અપેક્ષા. દ્રષ્ટિ એટલે અપેક્ષા. શ્યાદવાદ ને અનેકાંત વચ્ચે કયો સંબંધ છે? અનેકાંત અને શ્યાદવાદ વચ્ચે દ્યોત્ય દ્યોતક સંબંધ. અનેકાંત થઈ ગયું શું? અનેકાંત થઈ ગયું દ્યોત્ય. અને શ્યાદવાદ થઈ ગયું દ્યોતક, પ્રકાશ કરવા વાળી, પ્રકાશ કરને વાલા, બરાબર. અને પ્રકાશ કરને યોગ્ય, જેનો પ્રકાશ થઈ રહ્યો છે, જેના સંબંધીમાં કહેવાઈ રહ્યું છે એ થઈ ગયું દ્યોત્ય. અને જે કહી રહ્યું છે ને એ થઈ ગયું શ્યાદ. અનેકાંત ના આપણે બે અર્થ કર્યા. અનેકાંત એટલે શું? અનેકાંત એક અનેકાંત નો અર્થ શું કર્યો? પરસ્પર વિરુદ્ધ પ્રતિ થવા વાળા બે ધર્મો ને શું કહેવાય છે? અનેકાંત કહેવાય. એક સાથે પ્રકાશિત હોય ને અનેકાંત. અને બીજો અર્થ શું કર્યો? અનંત ગુણાત્મક વસ્તુને અનેકાંત કહેવાય છે, બરાબર. શક્તિના બે અર્થ છે, ગુણ પણ કહેવાય છે શક્તિને અને ધર્મ પણ. બેનો અંતર જોયો, ગુણ ને ધર્મ વચ્ચે. ગુણ કેવા હોય? નિરપેક્ષ. ધર્મ કેવા હોય? ગુણોની શું હોય? ધર્મોની શું ન હોય? ધર્મો કેવા રહે? યુગલોમાં. ગુણો કેવા છે? સિંગલ સિંગલ. જ્ઞાન દર્શન આદિ બધા ગુણ છે અને નિત્ય અનિત્ય એક અને આદિ બધા ધર્મ. ક્લિયર? અને શ્યાદવાદ, શ્યાદવાદ કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. વાણીનો હને કોઈ અપેક્ષાથી કહેવું, કથનચિત કહો, કોઈ અપેક્ષાથી કહો, શ્યાદ કહો, શ્યાદવાદ કહો, બધું એક જ. વાદ એટલે કહેવું, કોઈ અપેક્ષાથી કહેવું એનું નામ શ્યાદ.
वस्तु नित्य छे एम कहसु तो ए शू थशे सत्रनो दोष आवशे मिथ्या एकांत नो दोष पण वस्तु द्रव्य अपेक्षा थी नित्य छे तो ए सम्यक एकांत सम्यक पुण्य थी पण धर्म थाय अने आत्मा थी पण धर्म थाय आ बराबर छे वाक्य पुण्य थी पण धर्म थाय अने आत्मा थी पण धर्म थाय એ શું થઈ જશે મિથ્યા અનેકાન એ થઈ જશે મિથ્યા અનેકાન હવે આમાં સમ્યક અનેકાન કેવી રીતના ઘટિત કરશું પુણ્યથી ધર્મ ન થાય અને આત્માથી ધર્મ થાય એનું નામ સમ્યક અનેકાન અસ્થિ નાસ્તિ આવી ગયું ને અસ્થિ નાસ્તિ આવી ગયું અને પુણ્યથી ધર્મ થાય અને એ અસ્થિ અને પુણ્યથી ધર્મ ના થાય એ નાસ્તિ અને આત્માથી ધર્મ થાય એ અસ્થિ એનું નામ શું છે અનેકાન જો ગુરુદેવ ગુરુદેવ તો જેમ કે આપણે હમણાં કીધું ને કે ગુણોમાં શ્યાદવાદની જરૂર નથી પડતી પણ ગુરુદેવ તો દ્રવ્યમાં પણ અનેકાન લગાડતા દરેક દ્રવ્યમાં ગુરુદેવ ગુણોમાં પણ અનેકાન લગાડતા અને ગુરુદેવ પર્યાયોમાં પણ કેવી રીતે અનેકાન ઘટિત કરવું એ પણ આપણને સમજાવ્યું છે દરેક દરેક વસ્તુમાં અનેકાન કેવી રીતે જ્ઞાનમાં અનેકાન લગાડો જ્ઞાન જ્ઞાન રૂપે છે અને જ્ઞાન દર્શન રૂપે નથી સમજાઈ ગયું સમજાઈ ગયું આમાં બધામાં અસ્થિ નાસ્તિ લાગુ પડશે અસ્થિ નાસ્તિ અને જ્ઞાન જ્ઞાન રૂપે છે અસ્થિ અને જ્ઞાન જ્ઞાન શ્રદ્ધા રૂપે નથી તો એ નાસ્તિ અને હવે હવે તમે કોઈ બીજામાં લગાડો પર્યાયમાં લગાડો પર્યાયમાં અનેકાન લગાડો કોઈ પણ પર્યાયમાં રાગની પર્યાયમાં અનેકાન લગાડો રાગની પર્યાય તો રાગની પર્યાય આકુળતા રૂપે છે રાગની પર્યાય દુઃખ રૂપે છે અને રાગની પર્યાય સુખ રૂપે નથી એનું નામ અનેકાન અસ્થિ નાસ્તિ બધામાં અસ્થિ નાસ્તિ લાગશે હવે વિતરાગ પર્યાયમાં અનેકાન લગાડો તો કે વિતરાગ પર્યાય સુખ રૂપે છે અને વિતરાગ પર્યાય દુઃખ રૂપે નથી નથી એનું નામ અનેકાન ખ્યાલ આવે છે ને અનેકાન વિશે અને હું આત્મા રૂપે છું અને હું શરીર રૂપે નથી એનું નામ શું છે અનેકાન હું આત્મા પણ છું હું આત્મા પણ છું કથનચિત આત્મા પણ છું અને કથનચિત શરીર પણ છું તો એ થઈ જશે એ મિથ્યા ખ્યાલ આવ્યો છે ને ખ્યાલ આવ્યો કે એકદમ હવે સમજાઈ ગયું સરળ થઈ ગયું ને હું આત્મા રૂપે છું અને હું શરીર રૂપે નથી એનું નામ શું થઈ જશે સમ્યક અનેકાન અસ્થિ નાસ્તિ લગાડવા મોક્ષ માર્ગની પર્યાયમાં વિતરાગ ભાવની અસ્થિ અને રાગની નાસ્તિ એનું નામ શું છે અનેકાન એનું નામ અનેકાન એટલે અનેકાન તમે દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં પણ લગાડી શકો કેવી રીતે અસ્થિ નાસ્તિના સહારાથી અસ્થિ નાસ્તિના આધાર કે એ વસ્તુ એનાથી છે અને બીજાથી નથી એનું નામ શું છે અનેકાન છે હા ને હવે જો અહીંયા અનેકાંતમાં અનેકાંત શ્યાદવાદ જે છે ને એમાં પણ અને જ પણ અને જ હિન્દીમાં આપણે કહીએ ને હિન્દીમાં કહીએ તો ભી પણ અરે ભી 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 અને હી ભી અને હી તમે લખો પહેલા શાંતિથી હું બોલું છું બે શબ્દોનો પ્રયોગ થાય છે શ્યાદવાદમાં શ્યાદવાદમાં બે શબ્દનો પ્રયોગ થાય છે કયા બે શબ્દનો કયા બે શબ્દનો તો કે છે કે પણ અને જ અને હિન્દીમાં લખો ભી અને હી ભી અને હી ભી અને હી ભી આપણે ગુજરાતીમાં કહીએ પણ અને હી ને કહીએ જ હવે પહેલો પોઈન્ટ તમે લખો પહેલો પોઈન્ટ જે જે ભી શબ્દ છે ને ભી ભી પહેલા તમે એક ડિફરન્સ માટે વચ્ચે લાઈન કરી નાખો હા ને એટલે બેનો તમે ડિફરન્સ લખશો તો તમને ખ્યાલ આવશે ભી છે એ છે અનુક્તનું સૂચક અનુક્ત અનુક્ત હું અર્થ સમજાવું છું અનુક્ત એટલે શું અનુક્તનું સૂચક બી કોનો કોનો સૂચક છે અનુક્તનું સૂચક છે અને હી જે છે એટલે તમે ગુજરાતીમાં સમજી લેજો જ એ દ્રઢતાનું સૂચક છે કોનું સૂચક છે દ્રઢતાનું સૂચક છે ફરી 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 બી કોનું સૂચક કીધું આંટી બી કોનું સૂચક કીધું અનુક્ત અને હી કોનું સૂચક કીધું બરાબર એટલે અહીંયા અનુક્તનો તમે અર્થ લખજો અનુક્તનો અર્થ લખવાનું કે એમ અનુક્તનો અર્થ એ છે
કે વસ્તુ વસ્તુ નિત્ય છે, એમ કીધું ને, કોઈ અપેક્ષાથી નિત્ય છે. અનુક્તનો અર્થ છે કે વસ્તુ આના સિવાય કંઈ બીજું પણ છે. શું કીધું? આના સિવાય વસ્તુ કંઈક બીજી પણ છે. અનુક્ત, અનુક્ત સમજાયું? કંઈક બીજું પણ છે વસ્તુમાં. વસ્તુ સર્વથા નિત્ય નથી. શું કીધું? ફરી ફરી, અનુક્ત એટલે શું? આના સિવાય બીજું પણ કંઈક છે, એને શું કહેવાય છે? અનુક્ત. અને ભી એટલે શું? અરે હી કોનો સૂચક કીધો? દ્રઢતાનો સૂચક કીધું. દ્રઢતા એટલે, દ્રઢતા એટલે જે અપેક્ષાથી વાત કરી છે તો એ અપેક્ષાથી વસ્તુ એવી જ છે. વસ્તુ કેવી છે? એવી. હવે આને તમારા એક્ઝામ્પલથી સમજવું પડશે તો જ તમને સમજાશે. તમને સમજાવું છું. જ્યારે આપણે ભીનો પ્રયોગ કરે ને, પણ તો પણનો પ્રયોગ ક્યારે કરીએ? કે જ્યારે આપણે અપેક્ષા મેન્શન ના કરીએ ને. સાંભળજો, તમે લખી લો કે અપેક્ષા મેન્શન ન કરીએ ત્યારે આપણે પણનો પ્રયોગ કરીએ, અને જ્યારે આપણે અપેક્ષા મેન્શન કરીએ ત્યારે આપણે જ નો પ્રયોગ કરીએ. અપેક્ષા મેન્શન ન કરીએ તો પણનો પ્રયોગ કરીએ, અને અપેક્ષા મેન્શન કરીએ ત્યારે હી નો પ્રયોગ કરીએ, જ નો પ્રયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, હવે હું તમને એક્ઝામ્પલથી સમજાવું છું. વસ્તુ કોઈ અપેક્ષાથી નિત્ય પણ છે. શું કીધું? વસ્તુ કોઈ અપેક્ષાથી નિત્ય પણ છે. પણ કેમ, ક્યારે પ્રયોગ કર્યો? કે અપેક્ષા મેન્શન નથી કરી. હવે આ આપણે જ્યારે આ વાક્યમાં એમ કીધું કે ભાઈ વસ્તુ કોઈ અપેક્ષાથી નિત્ય પણ છે, એનો મતલબ શું? એટલે કોઈક બીજો વસ્તુમાં આના સિવાય કંઈક બીજું પણ છે. વસ્તુ આટલી જ નથી. ત્યારે એનું નામ અનુક્ત. એનું નામ અનુક્ત. આના સિવાય પણ બીજું વસ્તુમાં કંઈક છે. વસ્તુ સર્વથા નિત્ય નથી. ખ્યાલ આવી ગયો અનુક્તનો અર્થ? અને હવે જ્યારે આપણે અપેક્ષા મેન્શન કરીએ કે વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય જ છે, તો અપેક્ષા મેન્શન કઈ રીતે શબ્દ કયો લીધો? આપણે જ હી. વસ્તુ દ્રવ્ય અપેક્ષા છે નિત્ય હી હે. હિન્દીમાં કહો તો નિત્ય હી હે, અને ગુજરાતીમાં કહો તો વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય જ છે. તો મેં જયારે અપેક્ષા મેન્શન કરી તો મેં જ નો પ્રયોગ કર્યો, અને જયારે મેં અપેક્ષા મેન્શન ન કરી તો મેં પણ નો પ્રયોગ કર્યો. અને એટલે પણ કોનો સૂચક છે? અનુક્તનો. એટલે આના સિવાય પણ બીજું વસ્તુમાં કઈ છે. અને જ નો પ્રયોગ કેમ કર્યો? કારણ કે એ અપેક્ષાથી જોવો તો વસ્તુ નિત્ય જ છે. દ્રઢતા, દ્રઢતા એ અપેક્ષાથી જોતો વસ્તુ એવી જ છે, એવી જ છે. ખ્યાલ છે? હવે જો એ જે સમય વસ્તુ નિત્ય છે ને, એ જ સમય વસ્તુ અનિત્ય છે. જે સમય વસ્તુ નિત્ય છે એ જ સમય વસ્તુ અનિત્ય છે ને. પણ જો હવે બીજો વાક્ય કહું છું, જે અપેક્ષાથી વસ્તુ નિત્ય છે એ જ અપેક્ષાથી વસ્તુ અનિત્ય નથી. અંતર સમજાઈ ગયો? કારણ કે દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ નિત્ય, તો દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ અનિત્ય નહીં, પર્યાય અપેક્ષાથી વસ્તુ અનિત્ય. ખ્યાલ આવી ગયો? અને એટલે સમજાઈ ગયું? એટલે એક જ સમયમાં વસ્તુ નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, પણ જે અપેક્ષાથી નિત્ય છે અપેક્ષાથી અનિત્ય નથી. જ્યારે મેં અપેક્ષા મેન્શન ન કરી તો મેં પણનો પ્રયોગ કર્યો, અને જ્યારે મેં અપેક્ષા મેન્શન કરી તો મેં જ નો પ્રયોગ કર્યો. બરાબર. પણ કોનો સૂચક છે? અનુક્તનો. અને જ કોનો સૂચક છે? જ દ્રઢતાનો સૂચક છે. હે? એક તમે એક પોઈન્ટ લખજો આમાં, એક હજી એક પોઈન્ટ આવે છે કે અહીંયા એમ કે છે પણ શબ્દ એ સમજાવે છે કે અપૂર્ણને પૂર્ણ ન સમજી લેવું. અપૂર્ણને પૂર્ણ ન સમજી લેવું. પણ શબ્દ જ્યારે આપણે પ્રયોગ કર્યો તો પણ શબ્દ કેમ પ્રયોગ કર્યો? કે કોઈ વ્યક્તિ અપૂર્ણને શું ના સમજી લે? પૂર્ણ ન સમજી લે. અને પણ પ્રયોગ એની માટે કર્યો કે વસ્તુ હમણાં પણ શબ્દ એની માટે પ્રયોગ કર્યો કે અપૂર્ણને શું ના સમજી લે? પૂર્ણ ન સમજી લે. કોઈ અપેક્ષાથી વસ્તુ નિત્ય પણ છે, નિત્ય પણ છે. તો હમણાં તો આપણે એક ધર્મથી વાત કરી છે, હે? કોઈ અંશથી વાત કરી, તો કઈ વસ્તુ સર્વથા નિત્ય નથી.
હે ને, કે અપૂર્ણને આપણે શું ના સમજી લઈએ, પૂર્ણ ન સમજી લઈએ. અને એની સામે તમે ભી ના કોલમમાં લખજો, જ ના કોલમમાં લખજો કે ભાઈ હા, કે જે અપેક્ષાથી વાત કરી છે એ પૂર્ણ રૂપથી સત્ય છે. એ પૂર્ણ રૂપથી કેવી છે? સત્ય છે. એટલે દ્રવ્ય અપેક્ષાથી નિત્ય કીધું તો એ અપેક્ષાથી એ વાત પૂર્ણ રૂપથી સત્ય છે, પૂર્ણ રૂપથી સત્ય છે. સમજાયું? પણનો પ્રયોગ કર્યો કોની માટે? કે કોઈ અપૂર્ણને શું ના સમજી લે? પૂર્ણ ન સમજી લે, હે? અને ભીનો હીનો પ્રયોગ, જનો પ્રયોગ કેમ કર્યો? કારણ કે જે અપેક્ષાથી વાત કરી છે એ અપેક્ષાથી પૂર્ણતય એવી જ વસ્તુ છે, એ પૂર્ણતય સત્ય છે. ત્યારે દ્રવ્ય અપેક્ષાથી વસ્તુ નિત્ય જ છે. ક્લિયર? આટલું ક્લિયર ને? અને એટલે આ અનુશાદવાદમાં બેઉનો મહત્વપૂર્ણ સ્થાન છે. કયા બે વસ્તુનો? કયા બે શબ્દનો? પણનો પણ અને જનો પણ. હવે બીજા ચાર તમે લખજો, ચાર વસ્તુ આવે છે. એકાંત ના પણ બે ભેદ અને અનેકાંત ના પણ બે ભેદ. એકાંત ના બે ભેદ અને અનેકાંત ના બે ભેદ. એકાંત ના બે ભેદ અને અનેકાંત ના બે ભેદ. એકાંત ના બે ભેદ કયા? સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. હવે સમ્યક એકાંત ના નીચે તમે લખજો, સમ્યક એકાંત એ નય છે. સમ્યક એકાંત એ નય રૂપ છે, નય છે. અને મિથ્યા એકાંત એ નયા ભાસ છે. શું છે મિથ્યા? મિથ્યા એકાંત એ શું છે? નયા ભાસ છે. ખ્યાલ છે ને? સમ્યક એકાંતે નહી છે અને મિથ્યા એકાંતે નયા ભાસ છે. હવે એક્ઝામ્પલ લખી લો, એક એક્ઝામ્પલ કે ભાઈ સમ્યક એકાંત નો એક્ઝામ્પલ લખો કે વસ્તુ પર્યાય અપેક્ષાથી નિત્ય છે, પર્યાય અપેક્ષાથી અનિત્ય છે, પર્યાય અપેક્ષાથી અનિત્ય છે. તો એક કોનું વાક્ય થયું? સમ્યક એકાંત. અપેક્ષા મેન્શન કરી ને, પર્યાય અપેક્ષાથી વસ્તુ અનિત્ય છે તો એ સમ્યક એકાંત. સમ્યક એકાંત. પણ જ્યારે અગર મેં એમ કીધું કે વસ્તુ સર્વથા નિત્ય છે, વસ્તુ સર્વથા નિત્ય છે, મિથ્યા એકાંત. ક્લિયર? એ મિથ્યા એકાંત થઈ ગયું. વસ્તુ સર્વથા નિત્ય છે તો એ મિથ્યા એકાંત, અને વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે તો એ સમ્યક એકાંત. અહીંયા આટલું સમજાયું? હવે તમે અનેકાંતમાં એક્ઝામ્પલ લખો. અનેકાંત, અનેકાંતના પહેલા તો બે ભેદ પણ. અનેકાંત જેમ કે આપણે ઉદાહરણમાં એમ કહીએ કે ભાઈ આપણે મેન્શન ન કરીએ ને, આપણે એમ કહીએ કે આ પિતા છે, આ પિતા છે, આ પિતા છે. જો એમ કહીએ તો એ થઈ જશે મિથ્યા એકાંત. એ શું થઈ જશે? અને આ પુત્રની અપેક્ષાથી પિતા છે, પુત્રની અપેક્ષાથી પિતા છે તો એ થઈ જશે સમ્યક એકાંત. ક્લિયર? કારણ કે ઓલા વ્યક્તિ ખાલી પિતા નથી, એ વ્યક્તિ પિતા પણ છે, એ એક જ વ્યક્તિ પતિ પણ છે, એક જ વ્યક્તિ પુત્ર પણ છે, એના પિતાની અપેક્ષાથી પુત્ર છે, હે ને? બધું છે કે એક જ વ્યક્તિમાં આનંદ ધર્મ છે. પણ જયારે એમ કહે કે આ વ્યક્તિ પિતા છે તો એ મિથ્યા એકાંત. પણ એમ કહે કે આ વ્યક્તિ પુત્રની અપેક્ષાથી પિતા છે તો એ સમ્યક એકાંત. હવે અનેકાંત ના બે ભેદ, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, હે ને? હવે તમે એના નીચે એક શબ્દ લખી નાખો, સમ્યક અનેકાંત. સમ્યક અનેકાંત એટલે પ્રમાણ. સમ્યક અનેકાંત એટલે પ્રમાણ, હે ને? અને મિથ્યા અનેકાંત એટલે પ્રમાણાભાસ. મિથ્યા અનેકાંત એટલે પ્રમાણાભાસ. ક્લિયર? અને હવે 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 સમ્યક અનેકાંત, સમ્યક અનેકાંત માટે વાક્ય, સમ્યક અનેકાંત નું એક વાક્ય આપણે લખીએ કે વસ્તુ નિત્ય પણ છે અને વસ્તુ અનિત્ય પણ છે તો એ થઈ ગયું સમ્યક અનેકાંત. વસ્તુ નિત્ય પણ છે અને વસ્તુ અનિત્ય પણ છે તો એ થઈ જશે સમ્યક અનેકાંત. પણ એમ 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 અગર આપણે એમ કહીએ કે વસ્તુ
સર્વથા નિત્ય પણ છે અને વસ્તુ સર્વથા, તો એ થઈ જશે એ મિથ્યા અનિકા. હમણાં આપણે બે ત્રણ ઉદાહરણ જોયા ને કે ભાઈ હું આત્મા પણ છું અને હું શરીર પણ છું, એ થઈ જશે મિથ્યા અનેકા. પુણ્યથી પણ ધર્મ થાય અને આત્માથી પણ ધર્મ થાય એ મિથ્યા અનેકા, અને આત્માથી ધર્મ થાય પુણ્યથી ધર્મ ના થાય એ સમ્યક અનેકા, એ સમ્યક અનેકા. ક્લિયર? નહીં ફરી. પુણ્યથી ધર્મ ન થાય અને આત્માથી ધર્મ, એ શું થઈ જશે? સમ્યક અનેકા. પુણ્યથી પણ ધર્મ થાય અને આત્માથી પણ ધર્મ થાય તો એ મિથ્યા. એટલે પેલા કહ્યું વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે તો એ થઈ જશે સમ્યક અનેકા, પણ વસ્તુ સર્વથા નિત્ય પણ છે અને સર્વથા તો એ થઈ જશે મિથ્યા અનેકા. બરાબર? સમ્યક એકાંત, સમ્યક અનેકાંત પ્રમાણરૂપ છે અને મિથ્યા અનેકાંત પ્રમાણાભાસરૂપ છે. અને સમ્યક એકાંત, સમ્યક એકાંત એકાંત નય રૂપ છે અને મિથ્યા એકાંત નયાભાસરૂપ. પ્રમાણ કોને કહેવાય? પ્રમાણ તો કે આખી વસ્તુ, વસ્તુને એક સાથે જાણવી, એક સાથે કહેવી, એનું નામ શું છે? પ્રમાણ. એનું નામ પ્રમાણ. અને અને એ એક વસ્તુમાંથી એક ધર્મને મુખ્ય કરીને કહેવું એનું નામ નય છે. અને બાકીના ધર્મોને શું કર્યું? બાકીના ગુણને, ધર્મોને ગૌણ કર્યું અને એકને મુખ્ય કરીને કીધું એનું નામ નય છે. અને આખી વસ્તુને એક સાથે કહેવી એનું નામ પ્રમાણ. બરાબર ને? આખી વસ્તુ પ્રમાણ કહેવાય. બરાબર? અને એમાંથી એક ધર્મને મુખ્ય કરીને કહેવું એનું નામ નય છે. ક્લિયર? આપણે ઘણું બધું જોયું હમણાં. આપણે જોયું કે પરિભાષા જોઈ, આપણે કોની પરિભાષા જોઈ? અનેકાંત અને શાગવાદની. અને અનેકાંતની બે પરિભાષા જોઈ. અનંત ગુણાત્મક વસ્તુને પણ અનેકાંત કહેવાય, અને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બે ધર્મોનું એક સાથે પ્રકાશિત થવું એને પણ ધર્મ. ખરેખર બે ધર્મોમાં વિરુદ્ધ પણ છે નહીં, પણ વિરોધ લાગે છે, વિરોધ જેવું લાગે છે, પ્રતીત થાય છે, એટલે એને વિરોધ કીધું છે. કારણ કે જો વિરોધ હોય તો એક સાથે રહી શકે નહીં. ક્લિયર? અને અનંત ગુણાત્મક વસ્તુને પણ અનેકાંત કહેવાય છે. પછી આપણે ગુણ અને ધર્મ વચ્ચે શું જોયો? અંતર જોયો. અને અંતર જોયો. શ્યાદવાદ કોનો ધર્મ છે? શ્યાદવાદ વાણીનો ધર્મ છે. અને શ્યાદવાદ નો પ્રયોગ કેમ કરવામાં આવે છે? કેમ કરવામાં આવે છે? કારણ કે અનંત ધર્મોને એક સાથે કહી શકાતા નથી, અને એટલે શ્યાદવાદ નો પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે શબ્દ સીમિત છે અને ધર્મ કેટલા છે? અનંત છે. મુખ્ય મુખ્ય કરીએ છે એકને તો બાકીના શું થઈ જાય છે? એટલે શ્યાદવાદમાં મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ છે. અને જ્યારે શ્યાદવાદનો પ્રયોગ થાય છે તો બીજા ધર્મનો અભાવ નથી થતો, બીજો ધર્મ શું થઈ જાય છે? ગૌણ થઈ જાય છે. બીજો ધર્મ ગૌણ થઈ જાય છે. ખ્યાલ છે ને? આ આ બીજા અન્ય ધર્મો છે ને, અન્ય ધર્મો એ એ ધર્મો એ અન્ય મતિમાં તો આ અનેકાંત અને શ્યાદવાદનું સ્વરૂપ જ નથી સમજતા, એટલે તો વસ્તુને સર્વથા એક ધર્મવાળી માની લે છે. જેમ કે બૌદ્ધ ધર્મ, ધર્મ છે ને બૌદ્ધ ધર્મ, બૌદ્ધ મત, એ વસ્તુને સર્વથા કેવી માને છે? વસ્તુને સર્વથા ક્ષણિક માને છે. વેદાંતિઓ વસ્તુને સર્વથા કેવી માને છે? સર્વથા નિત્ય માને છે. ખ્યાલ છે? એટલે એ બધું મિથ્યા એકાંત છે. અને આપણો જૈન ધર્મ અનેકાંતવાદી ધર્મ છે. કેમ? કારણ કે વસ્તુના બંને ધર્મોનો સ્વીકાર કરે છે. કેમ સ્વીકાર કરે છે બંને ધર્મનો? કારણ કે વસ્તુ જ બંને ધર્મથી બનેલી છે. વસ્તુમાં નિત્ય ધર્મ પણ છે અને વસ્તુમાં નિત્ય ધર્મ પણ છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સ્વીકાર કરવું એનું નામ જૈન ધર્મ છે. ખ્યાલ છે ને? એટલે ગુરુદેવ ઘણી વાર નથી કહેતા કે જૈન ધર્મ કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુના સ્વરૂપનું નામ જૈન ધર્મ છે. વસ્તુનું સ્વરૂપનું નામ જૈન ધર્મ છે. વસ્તુમાં જ આવા કેટલા ધર્મો છે? અનંત ધર્મ. પછી આપણે જોયું કે શ્યાદવાદમાં બે શબ્દનો પ્રયોગ થાય છે, પણનો પણ અને જનો. હિન્દીમાં કહીએ તો ભી અને હી. અને ભી કોનો સૂચક છે? અનુક્તનો. અને હી કોનો સૂચક છે? ઢળતા. અને ભી કહીને શું સમજાય છે? ભી ભી એટલે પણ કહીને શું સમજાય છે? કે વસ્તુમાં બીજું પણ કંઈક છે.
વસ્તુ સર્વથા એવી નથી. અને હી જ શબ્દથી શું સમજાય છે? દ્રઢતાનો સૂચન છે. જે અપેક્ષાથી વાત કરી છે, અપેક્ષાથી વસ્તુ એવી જ છે, એવી જ છે. અને જ્યારે આપણે અપેક્ષા મેન્શન ન કરીએ તો આપણે કોનો પ્રયોગ કરીએ? પણનો. બે પણનો હને. અને વસ્તુ અપેક્ષા મેન્શન કરીએ, શું નામ છે? સુનલબેન હને. અને અપેક્ષા મેન્શન કરીએ, અપેક્ષા મેન્શન કરીએ તો કોનો પ્રયોગ કરશું? અને એક છેલ્લું આપણે પોઈન્ટ જોયો હતો કે પણનો પ્રયોગ કેમ કરવામાં આવે છે? કે અપૂર્ણને પૂર્ણ ન સમજીએ. અને અને હી નો પ્રયોગ કેમ કરવામાં આવે છે? કે જે અપેક્ષાથી વાત કરી છે, અપેક્ષાથી પૂર્ણ વસ્તુ એવી જ છે. હા, સત્ય છે વાત, ખ્યાલ આવે છે? એટલે દ્રઢતા માટે આપણે હી નો પ્રયોગ કરીએ છીએ. હવે આપણે કદાચિત કઈ બોલવા કરવામાં આપણે 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 કથનચિત કોઈ અપેક્ષા શાદ શબ્દ નો પ્રયોગ ન કરીએ, ન કરીએ, આપણે ન કરીએ હને, તો પણ આપણા આપણા જ્ઞાનમાં તો બીજી અપેક્ષા ગૌણ છે કે નહીં? છે ને, ખ્યાલ આવ્યો ને? કારણ કે હવે આપણને વસ્તુનું સ્વરૂપ આખું ખ્યાલ આવી ગયું કે નહીં? અને આપણે એમ કહીએ કે વસ્તુ નિત્ય છે, આપણે એમ કહીએ કે વસ્તુ નિત્ય છે, તો આપણા માટે ખોટું નથી. કેમ? આપણે કદાચ પ્રયોગ ના પણ કરીએ શાદ નો, કથનચિત નો, અપેક્ષા નો, દ્રવ્ય અપેક્ષાથી, ખ્યાલ છે? પણ આપણને બરાબર ખ્યાલ છે કે આપણા જ્ઞાનમાં બીજી અપેક્ષા કોણ છે, સમજાય છે? કારણ કે આપણે પહેલા પ્રમાણથી આખી વસ્તુને બરાબર શું કરી લીધી છે? જાણી લીધી છે, જાણી લીધી છે. પછી આપણે હમણાં જોયું કે એકાંતના કેટલા ભેદ? બે. કયા કયા? સમ્યક, સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. સમ્યક એકાંત એટલે શું? સમ્યક એકાંત એ નય રૂપ છે અને મિથ્યા એકાંત એ નયા ભાસ રૂપ છે. અને અને સમ્યક અને કાંત એ અને મિથ્યા અને કાંત એ પ્રમાણા ભાસ રૂપ છે. ક્લિયર? આટલું ક્લિયર હને. એનું એક્ઝામ્પલ એક આપો કે સમ્યક એકાંત નું વસ્તુ દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે, તો એ સમ્યક અનેકાંત, સમ્યક એકાંત. અને વસ્તુ સર્વથા નિત્ય છે, મિથ્યા એકાંત, મિથ્યા એકાંત. વસ્તુ સર્વથા નિત્ય પણ છે અને વસ્તુ સર્વથા અનિત્ય પણ છે, સમ્યક અનેકાંત, પછી દ્રવ્ય, બધા દ્રવ્યોમાં, ગુણમાં, પર્યાયોમાં પણ અનેકાંત આપણે ઘટિત કરી શકીએ છીએ. કોના આધારથી? કોના આધારથી? અસ્થિ નાસ્તિના આધાર. અને એ પર્યાય પોતાના રૂપથી છે. વર્તમાન પર્યાય, વર્તમાન પર્યાયમાં અસ્થિ નાસ્તિ ઘટિત કરો તો વર્તમાન પર્યાય વર્તમાન રૂપથી છે એટલે પોતાથી છે, અને ભૂત અને ભાવિની એમાં નાસ્તિ છે હે, તો અસ્થિ નાસ્તિ ઘટિત થઈ ગયું ને દરેક પર્યાયમાં. એ જ્ઞાન ગુણ પોતાથી છે અને દર્શન શ્રદ્ધા આદિથી એની શું છે? નાસ્તિ છે, ખ્યાલ છે? અને આત્મા શરીર, શરીર શરીર એના સ્પર્શ રસ ગંધ વર્ણ થી અસ્થિ રૂપ છે અને જ્ઞાન દર્શન આદિ થી નાસ્તિ રૂપ છે. એટલે અસ્થિ નાસ્તિના દ્વારા આપણે દરેક દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં આપણે શું કરી શકીએ છીએ? અનેકાંત ઘટિત કરી શકીએ છીએ. ક્લિયર? અનેકાંત ઘટિત કરી શકીએ છીએ હને. હવે એક એક દ્રષ્ટાંત એક આપણે બીજું પણ જોયું કે દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ અને અને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા વસ્તુ નિત્ય છે, તો બંને દ્રષ્ટિ શબ્દમાં દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ એમાં દ્રષ્ટિ શબ્દનો અર્થ શું કર્યો? શ્રદ્ધા. અને દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ નિત્ય છે એમાં દ્રષ્ટિનો અર્થ શું છે? અપેક્ષા. ક્લિયર? એક ઉદાહરણ આપ્યું છે આમાં, અનેકાંત યાદવાદને સમજાવવા માટે ઉદાહરણથી સમજાયું છે. હાથીનું ઉદાહરણ આપ્યું છે. કોનું ઉદાહરણ આપ્યું છે? હાથીનું ઉદાહરણ આપ્યું છે. છ આંધળા વ્યક્તિ હોય છે અને તેઓ હાથી આગળ આવે છે, હાથીને સ્પર્શ કરે છે. હાથી આંધળા છે, જન્મથી જ આંધળા છે, બરાબર? અને હાથીને શું કરે છે? સ્પર્શ કરે છે. હવે એક આંધળો વ્યક્તિ
પગને સ્પર્શે છે, પગને બરાબર, તો એને શું માની લીધું? હાથી થાંભલા જેવો છે. કોઈ વ્યક્તિ આવીને હાથીના પૂંછ પૂંછને સ્પર્શ કર્યો તો હાથી કેવો છે? દોડદાર એવો છે, હે ને, દોરી જેવો છે, ખ્યાલ આવે છે. પછી કોઈ હાથીના પેટને સ્પર્શ કર્યો તો એને કે એને હાથી કેવો લાગ્યો? હાથી કેવો છે? દીવાલ જેવો છે, ખ્યાલ આવે છે. એવી રીતે આ એક એક વ્યક્તિએ એક એક હાથીના અંશને સ્પર્શ કર્યો અને હાથીને સર્વથા એ અંશવાળો માની લીધો, બરાબર. હવે ત્યાં દેખતો વ્યક્તિ આવે છે અને કહે છે કે ભાઈ હાથી સર્વથા થાંભલા જેવો નથી, હાથી સર્વથા દોડલા જેવો નથી, હાથી સર્વથા દિવાલ જેવો નથી. તમે બધા સાચા છો, બરાબર, પણ હવે તમે કેવી રીતે સાચા છો? કે ભાઈ પગની અપેક્ષાથી, પગની અપેક્ષાથી હાથી કોના જેવો છે? હને, એટલે કોઈ અપેક્ષાથી હાથી થાંભલા જેવો છે, કોઈ અપેક્ષાથી હાથી દોરી જેવો છે, કોઈ અપેક્ષાથી હાથી દિવાલ જેવો છે, અને કોઈ અપેક્ષાથી હાથી નીસુપડા જેવો છે, ખ્યાલ આવે છે ને. તો હવે હવે અપેક્ષા, કોઈ અપેક્ષાથી વાત કરી તો એ લોકો બધા સાચા છે, પણ જો સર્વથા એક અંશ વાળો હાથીને એવો માની લીધો તો એ શું થઈ જશે? મિથ્યા એકાંત થઈ જશે, બરાબર ને. અપેક્ષા મેન્શન ન કરી તો પણ લગાડ્યો, અને અપેક્ષા મેન્શન કરી તો જ લગાડે છે, હને. ત્યારે એમ કીધું કે હાથી, હાથી કોઈ અપેક્ષાથી થાંભલા જેવો પણ છે, પણ છે, તો દેટ મીન્સ હાથી, હાથી દોરી જેવો પણ છે, ખ્યાલ આવે, દિવાલ જેવો પણ છે, સુપડા જેવો પણ છે, ખ્યાલ આવે છે ને. પણ જયારે હવે મેં એમ કીધું કે હાથી પગ અપેક્ષાથી, પગ અપેક્ષાથી થાંભલા જેવો જ છે, ખ્યાલ આવે છે, તો એ બરાબર છે ને. અપેક્ષા મેન્શન કરી તો એ અપેક્ષાથી હાથી એવો જ છે, પણ અપેક્ષા મેન્શન ન કરે, અપેક્ષા મેન્શન નહીં કરે તો એક અંશ વાળો જ સર્વથા હાથીને માની લેશે, બરાબર ને. એ એક અંશ વાળો જ આખો હાથીને માની લેશું અને એ થઈ જશે મિથ્યા એકાંત, એ થઈ જશે મિથ્યા એકાંત. એટલે જ્યાં શ્યાદવાદનો પ્રયોગ થાય છે, જ્યાં શ્યાદવાદનો પ્રયોગ થાય છે ત્યાં બધો વિરોધ મટી જાય છે, બધા ઝઘડા મટી જાય છે. પણ શ્યાદવાદનો પ્રયોગ ન કરીએ તો બધા ઝઘડા ઊભા થઈ જાય છે. એટલે શ્યાદવાદ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને આ શ્યાદવાદ નહીં સમજીએ તો આપણે, અપેક્ષા નહીં સમજીએ તો આપણે ગોટે ચડી જશું અને બધા ગોટાળા થઈ જશે. કારણ કે ક્યાંક આત્માને રાગી કીધો અને ક્યાંક આત્માને રાગથી રહીત કીધો, વિતરાગી કીધો, ક્યાંક આત્માને બંધવાળો કીધો અને ક્યાંક આત્માને બંધ કીધો, ક્યાંક આત્માને શુદ્ધ કીધો, ક્યાંક આત્માને શુદ્ધ કીધો. તો અપેક્ષા નહીં સમજ્યા હોય હને તો પછી આપણે ભૂલા પડી જશું, હને. અપેક્ષા સમજ્યા હશું, શ્યાદવાદને સમજ્યા હશું તો આપણને બરાબર ખબર હશે કે ભાઈ જ્યાં જ્યાં શુદ્ધ કીધો તો આત્માને કઈ અપેક્ષાથી શુદ્ધ કીધો? દ્રવ્ય અપેક્ષાથી શુદ્ધ કીધો, અને પર્યાય અપેક્ષાથી આત્મા કેવો છે? ક્લિયર? એટલે શ્યાદવાદ અનેકાંત સમજવું બહુ જરૂરી છે, કારણ કે વસ્તુ અનેકાંતમય છે અને અનેકાંત વસ્તુને સમજાવવા વાળી શૈલીને શું કહેવાય છે? શ્યાદવાદ. આપણે સ્ટાર્ટિંગમાં આપણે ધર્મના યુગલો જોયા હતા, આઠ ધર્મો જોયા હતા. આઠ કયા કયા જોયા હતા? અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, તત, અતત, એક અને ભેદ, અભે અને સત, અસત. આવા આવા ધર્મ, આવા કેટલા ધર્મો છે આત્મામાં? અનંત ધર્મો છે, હને. અને શ્યાદવાદનો પ્રયોગ મુખ્ય રૂપથી ક્યાં, કોના માટે કરવામાં આવે છે? કોના માટે? ધર્મો માટે. કોના માટે નહીં? ગુણો માટે નહીં. કેમ નહીં? ગુણો માટે કેમ નહીં? કારણ કે ગુણોમાં કોઈ વિરોધી નથી, ધર્મોમાં વિરોધી જોવામાં આવે છે. એટલે ત્યાં આપણને ગોટાળા થાય છે, એટલે ત્યાં શ્યાદવાદનો પ્રયોગ કરવામાં આવે છે, ખ્યાલ આવે. એવો આપણે અનેકાંત શ્યાદવાદનું સ્વરૂપ સમજીને આઈ થિંક ઓલમોસ્ટ બધા ટોપિક્સ આવી ગયા છે. એક ટોપિક હજી છે આમાં કે અનેકાંતમાં અનેકાંત, અનેકાંત મેં અનેકાંત, હે ને. ખાલી જો તમે થોડું થોડું કઠિન છે, થોડું સૂક્ષ્મ છે, હે ને. છેલ્લું છે, એક બેબીમાં પૂરું કરું છું,
અનેકાંત મે બી અનેકાંત એટલે શું? અનેકાંતમાં અનેકાંત એટલે શું? અનેકાંતમાં અનેકાંત વસ્તુ સર્વથા અનેકાંત નથી. જો આપણે વસ્તુને સર્વથા અનેકાંત માનશું ને તો એ પણ એકાંત થઈ જશે. નહીં સમજાયું? વસ્તુને આપણે સર્વથા અનેકાંત માનશું ને તો એ એકાંત થઈ જશે. એકાંત એ મિથ્યા એકાંત થઈ જશે. કેમ? કારણ કે પ્રમાણ અપેક્ષાથી વસ્તુ અનેકાંત છે અને નય અપેક્ષાથી વસ્તુ કેવી છે? એકાંત છે. જો સમજો, પ્રમાણ અપેક્ષાથી વસ્તુ કેવી છે અને નય અપેક્ષાથી વસ્તુ કેવી છે? એકાંત છે. તો બન્યું આવી ગયું ને, પ્રમાણ અપેક્ષાથી અનેકાંત અને નય અપેક્ષાથી એકાંત. તો અનેકાંતમાં અનેકાંત, અનેકાંતમાં આપણે શું ઘટિત કર્યું? અનેકાંત કેવી રીતના ઘટિત કર્યું? અનેકાંત કેવી રીતના ઘટિત કર્યું? પ્રમાણ અપેક્ષાથી અનેકાંત અને નય અપેક્ષાથી એકાંત, એનું નામ છે અનેકાંતમાં અનેકાંત. અનેકાંતમાં અનેકાંત કેવી રીતે ઘટિત કરશો? પ્રમાણ અપેક્ષાથી વસ્તુ અનેકાંત અને નય અપેક્ષાથી વસ્તુ એકાંત. ખ્યાલ આવે છે? વસ્તુ સર્વથા અનેકાંત નથી, વસ્તુ સર્વથા અનેકાંત નથી. કારણ કે વસ્તુમાં એક એક ધર્મ પણ છે ને, અને એક એક ધર્મ ને એક એક ધર્મ ને એક એક ધર્મ છે એટલે એ શું થઈ જશે? એક એક ધર્મ છે એને મુખ્ય કરીને કહેવું શું થઈ જશે? સમ્યક એકાંત. અને અને આખી વસ્તુને જોવું એ શું થઈ જશે? સમ્યક અનેકાંત. અને એટલે પ્રમાણ અપેક્ષાથી વસ્તુ અનેકાંત પણ છે અને નય અપેક્ષાથી વસ્તુ એકાંત છે, એનું નામ અનેકાંતમાં અનેકાંત છે. ક્લિયર? અને એવું આજે આપણે આખું અનેકાંત અને શ્યાગવાદનું સ્વરૂપ સમજ્યા. આપણે જોયું કે એકદમ ઈઝી છે, દરેક દ્રવ્યમાં દરેક ગુણમાં દરેક પર્યાયમાં શું લાગુ પડે? અનેકાંત લાગુ પડે. એટલે હવે ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર ગુરુદેવા અનેકાંત, તો કોઈ એવું પ્રવચન નહીં હોય કે જેમાં અનેકાંત નો સિદ્ધાંત ઘટિત ન કરે. નિશ્ચયથી ધર્મ થાય, વ્યવહારથી ધર્મ ના થાય. આ શું થયું? અને સમ્યક અનેકાંત થયું ને, ખ્યાલ આવે? સમ્યક અનેકાંત થયું. અને આત્માના આશ્રયથી ધર્મ થાય, રાગના આશ્રયથી ધર્મ ના, એને શું કહેવાય છે? અનેકાંત. ગુરુદેવ નું તો પ્રિય વિષય, અનેકાંત પ્રિય વિષય હતો. કોઈ એવું પ્રવચન ન હોય કે જેમાં ગુરુદેવ શ્રી અનેકાંત ઘટિત ન કર્યું હોય. અને આ અનેકાંત શ્યાગવાદ આપણે સમજાશું તો આપણે ગુરુદેવ શ્રીના પ્રવચન જયારે સાંભળીએ ત્યારે આવી રીતે જયારે ગુરુદેવ શ્રી ઘટિત કરે છે ત્યારે આપણને બરાબર ખ્યાલ આવે છે કે આ આવી રીતે અનેકાંત ઘટિત થાય છે. અને આવી અનેકાંત વસ્તુને સમજાવવા વાળી શૈલીને શું કહેવાય છે? શ્યાગવાદ કહેવાય છે. એવા અનેકાંત અને શ્યાગવાદનું સ્વરૂપ સમજી આપણે અભેદ આત્માને મુખ્ય કરી સમય દર્શનની પ્રાપ્તિ કરી અનંતકાળ સુધી દાલેમાં બિરાજમાન થઈ જઈએ. મંગળમાં નથી સત્યાય.